ફૂકડા બોલાવવા માટે. હજી તો અમારા ભાઈ રામભાઈ બાકી છે, હજી તો વિજય પણ આવી જશે. વધારે ભક્તો છે ગિરનાર ની ગાયા, એનું એક જ કારણ છે કે ત્યાં સુરાતન છે. કાઠિયાવાડ ના ભારતીયો પણ એકઠા થયા, કાઠિયાવાડના સુરવીરો પણ એકઠા થયા, અતિ પણ એકઠા થયા. એક જ કારણ કે એનામાં હું પણ નથી. ત્યાં તમે જાતો કાઠિયાવાડમાં અત્યારે કોઈ બી ગામડામાં તમે નીકળો તો ગરીબમાં ગરીબ માણસ ગામને પાદરે તમે નીકળો એટલે તમને પૂછશે કે તમે ક્યાં ગામ જવું છે ભાઈ, ક્યાં બાજુના ગામ જવું છે. બપોર થઈ ગયું હોય તો એની જે શક્તિ છે એ તમને ઘરે લઈ ગયા વિના નહીં જઈએ. એટલે આસ્ત્રા ધર્મ મોટો છે કાઠિયાવાડ, અને વિરમ ગામની આ બાજુ આવો એટલે તમે કોઈ બી ગામડામાં જાઓ એટલે આમ જોઈ આમ જોઈ જાય કેમ છો ભાઈ, એમ કઈ નહીં કે. અને બીજું આખા ગુજરાત ને ગામડે ગામડે ઉભેડો છો તો એક એક ગામને એક બાબો કે આપણે ફાધર કહીએ, પણ કોઈ ગામડે મેં સુરાતનો પાણી વધ્યો. અને કચ્છ અને કાઠિયાવાડમાં ગામડે ગામડે બે ઘરનું ગામડે છે તોય પણ સુરાના પાણી આવે છે. સતીના પાળીયા હોય, ભક્તોના સમાધિ હોય, આ બધું તમને દર્શન કરવા જોવા મળે. સંત ત્યાં બિરાજતા હોય, સંત એટલે કઈ માળા પહેરી હોય, દાઢી વધારી હોય, લીલા ટપકા પહેર્યા હોય, એને સંત કહેવાતા નથી. એ તો હોયા મને વેગ કાઢે છે, હરિચંદ્ર ના વેગ કાઢે. યોગી થાય, ભરતરી થાય, ગોપીચંદ થાય, થાય છે ને. પણ ગધેડો હોય એને આપણે ભીનું ચાંદડું ઉડાડી તો કઈ ભીન ન કહેવાય. એ તો ભૂખે થઈ કરે તો પડી જાય કાઢો ગધેડો. એટલે ભક્તિ કરે પાતાળમાં પ્રગટ થાય આકાર, ડાબી ડૂબી નહીં રહે કસ્તુરી ની વાત. ભલે તમે ઘરમાં બેસી ખૂણામાં ભક્તિ કરતા હોય તો પણ એ દેશમાં એનો શ્વાસ ચાલી જાય એમ સતી તોરણ ભક્તિ કરતા હતા. ક્યાં અંજાર, પેલા તો રોડ ગોડ ને ઘણા ગામ છે, પણ આપણે અંજાર ની જોડે વાત કરી જ્યાં ભક્તિ કરતા. એમાં એના ભક્તિ નું વજન એટલી બધી પડી કે ગિરનારમાં આદિનાથ, તોરંગીનાથ, કરીબનાથ, કામનાથ, જલંધરનાથ, બચંદરનાથ, પુર અને આબુમાં મલીનાથ, આ બધા નાથ ને જે જીવન છે અને જે સ્વયં સ્થિર કહેવાય છે, પવન પાવડી પર ઉડીને બીજે જઈ શકે, આ બધા એકવાર સતત કરતા હતા કે ચલો તોરણ મૈયા કા દર્શન કરને કો આપ અજ્ઞાન જાય. હવે તોરણ માતા એ વખતે ભજન વાણી કરતા ક્યાં એના ઘરે ભારત પીપળાનું ઝાડ છે અને ઝાડ મારે ગોટો બનાવ્યો છે ગાયના ગોબર વીટીને અને એના ઉપર બેઠા બેઠા જ્ઞાન કરતા. એમાં કંસાળા ભેગા થયેલા, કંસાળા ઈ કંસાળા છે ઈ પેલા હિન્દુસ્તાનમાં તોપના ગોળા બનાવે, લડાઈ થાય ને દરજવાળા નથી તોપના ગોળા નો ઓર્ડર આવે, ઈ તેના કાંસાના બનાવે.
કાંસાના ગોળા બનાવે તે તોરણમાંએ કીધું કે ભાઈ તમે આ પાપના ધંધા ઉત્કર્ષ કરો અને તો મનુષ્ય જાતિનો નાશ થાય. એટલે કે બા અમારેથી પેટનું ભેજો શું કરો કે તમે મજીરા બનાવો, તમે મજીરા બનાવો. મારું તમને વચન છે કે તમારા મજીરા આખા હિન્દુસ્તાનમાં વખણાશે કે અંજારના મજીરા. Yeah.